ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છે બેટા ચાલો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો ચોથો દાખલો જોયો હતો સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ દાખલા નંબર ચાર ઓકે ડન તો હવે આવી જાઓ દાખલા નંબર પાંચ ઉપર બરાબર ચાલો દાખલા નંબર પાંચની અંદર આપણને શું કીધું છે બેટા તો આપણને છેદનું સમીકરણ કરવાનું કીધું છે છેદનું સમીકરણ કરો ઓકે બેટા અત્યારથી હું તમને કહું છું સમીકરણ એને બીજા શબ્દોમાં આપણે કરણી પણ કહી શકીએ શું બીજા શબ્દોમાં આપણે એને કરણી પણ કહી શકાય ઓકે તો બેટા સમીકરણ એટલે શું તો સમીકરણનો મતલબ આમ ઇઝી વેમાં હું તમને કહું તો એક જ વસ્તુ છે છેદમાંથી વર્ગમૂળ હટાવવું શું છેદમાંથી વર્ગમૂળ હટાવવું ઓકે તો શું કરવાનું તો એક કામ કરીએ ઉદાહરણ સાથે સમજીએ તો દાખલા નંબર પાંચની અંદર પહેલો દાખલો આપણને આપ્યો છે એકના છેદમાં રૂટ સાત ઓકે આ રીતનું આપી બેટા તો આપણને કીધું છે છેદનું સમીકરણ કરો તો સૌથી પહેલા છેદમાં જોવાનું બોલો છેદમાં શું આપીએ આપણને રૂટ સાત રૂટ સાત એ એક જ કિંમત છે એમાં વધતા ઓછાવાળી બીજી કોઈ કિંમત આપી નથી ઓકે તો એક જ કિંમત આપેલી હોય તો એ કેસમાં જ્યારે આપણે સમ સમીકરણ કરવાનું આવે તો એ જે કિંમત છે એના જ વડે ગુણી એના જ વડે આપણે ભાગી દેવાનું ઓકે એટલે કે એકના છેદમાં રૂટ સાતને આપણે રૂટ સાત વડે ગુણી રૂટ સાત વડે ભાગો બોલો ક્લિયર બેટા વસ્તુ ડન પાક્કું ખબર પડી તો એનો મતલબ શું થયો અંશનો અંશ સાથે ગુણાકાર કરીએ તો એક ગુણ્યા રૂટ સાત એટલે રૂટ સાત ભાગ્યા રૂટ સાત ગુણ્યા રૂટ સાત એટલે સાત પોતે આ આપણો જવાબ એટલે કે છેદમાંથી આપણે વર્ગમૂળ હટાવી દીધું એને જ કહેવાય છેદનું સમીકરણ બોલો ડન બેટા સમીકરણનો સીધો શું શું વિચારવાનો બેટા કે છેદમાંથી વર્ગમૂળ હટાવવું ઓકે તો એના માટેનું પહેલી મેથડ આપણે શું જોઈએ કે છેદમાં આપણને જો કોઈ એક જ કિંમત કિંમતવાળી આપેલી હોય તો એના જોડે ગુણી ને એના વડે ભાગવાનું બોલો ફા બેટાવું હવે ડન બોલો ક્લિયર છે ને પાક્ ને સો ટકા ઓકે તો હવે એ જ રીતે આપણે એમાં બીજો દાખલો જોઈએ જો બીજા દાખલામાં શું આપ કીધું છે એકના છેદમાં રૂટ સાત ઓછા રૂટ છ શું આપ્યું છે એકના છેદમાં રૂટ સાત ઓછા રૂટ છ ઓકે તો બેટા યાદ રાખવાનું આપણને ખબર છે કે છેદમાં વર્ગમૂળવાળા પદ આપ્યા છે ઓકે વર્ગમૂળવાળું પદ એક હોય તો પણ ચાલે બે હોય તો પણ ચાલે પણ અત્યારે વધતા ઓછા છે નીચે તો એનો મતલબ એ સમજવાનો બેટા કે જો આપણને છેદનું સમીકરણ કીધું હોય તો યાદ રાખજો કે છેદમાં જે કિંમત આપેલી છે એ કિંમત વડે જ ગુણને એ કિંમત વડે જ ભાગવાનું આવશે પણ નિશાની બદલાઈ જશે ઓછા હોય તો ઉપર નીચે વધતા જ વડે ગુણવાનું એટલે કે રૂટ સાત ઓછા રૂટ છ છેદમાં તો આપણે શું કર્યું અંશ અને છેદને રૂટ સાત વધતા રૂટ છ વડે ઉપર નીચે ગુણ્યું બોલો ડેન બેટા જો અહીંયા આપણને વધતા આપેલું હોત તો આપણે ઓછા વડે ઉપર નીચે ગુણે બોલો ક્લિયર બેટા ડન હવે ખબર પડી ગઈ તો જો અંશનો અંશ સાથે ગુણાકાર કરીએ તો રૂટ સાત વધતા રૂટ છ એમના એમ કેમ આ બાજુ તો એક જ છેદમાં બોલો છેદમાં આપણને બે કંશ મળે છે ગુણાકારની અંદર બોલો બંનેનું પ્રથમ પદ સરખું છે બંનેનું બીજું પદ સરખું છે એકવાર ઓછા એકવાર વત્તા છે તો એને જ તો શું કહેવાય પહેલાંનો વર્ગ ઓછા બીજાનો વર્ગ કહેવાય ને બેટા બોલો હા કે ના ક્લિયર ડન તો બેટા હવે આપણી જોડે શું રહ્યું આ અંશ એમનો એમ રૂટ સાત વત્તા રૂટ છ છેદમાં રૂટ સાતનો વર્ગ એટલે સાત ઓછા રૂટ છનો વર્ગ એટલે છ સાતમાંથી છ જાય તો એક બોલો હવે છેદમાં એક લખવાની જરૂર ખરી ના તો આપણો જવાબ બોલો ક્લિયર બેટા ખબર પડી ગયા વસ્તુમાં પાક્કું હા કે ના ડન ને એટલે બેટા છેદનું સમીકરણમાં શું વિચારવાનું બે વસ્તુ વિચારવાની પહેલું જો આપણને ખાલી ને ખાલી એક જ પદ આપેલું હોય વર્ગમૂળમાં તો જે પદ આપેલું એના વડે ગુણીને ભાગી દો વધી ગયું કામ પણ જો આપણને એક કરતાં વધારે કિંમત આપેલી હોય વત્તા ઓછામાં આપેલી હોય તો શું કરવાનું વત્તા હોય તો ઓછા વડે ઉપર નીચે ગુણવાનું અને ઓછા હોય તો વત્તા વડે બોલો ડેન બેટા ક્લિયર હવે આવડશે તો હજી આપણે આનું એક ઉદાહરણ જોઈએ આવી જાઓ એની અંદર જ દાખલા નંબર ત્રણ ઉપર જો શું આપેલું છે આપણને એકના છેદમાં એકના છેદમાં રૂટ પાંચ વત્તા રૂટ બે ચાલો આવું આપી દઈએ બેટા ચાલો તો એક કામ કરીએ છેદનું સમીકરણ કરવું તો છેદ જ ચેક કરવાનો બોલો છેદમાં આપણને કરતાં વધારે કિંમત આપેલી છે વત્તા ઓછામાં ઓકે રૂટ પાંચ વધતા રૂટ બે આપી છે તો એનો મતલબ શું થયો કે રૂટ પાંચ વત્તા રૂટ બે છે તો આપણે આપેલ કિંમતને એની એ જ કિંમત વડે ગુણીને ભાગવાની છે બરાબર ને પણ બેટા વચ્ચે વત્તા છે તો શેના વડે ગુણવાનું ભાગવાનું વચ્ચે ઓછા એટલે રૂટ પાંચ વત્તા રૂટ બે છે તો એને આપણે રૂટ પાંચ ઓછા રૂટ બે વડે ઉપર નીચે ગુણ્યા ઓકે બોલો ક્લિયર બેટા ચલો અંશનો અંશ સાથે ગુણાકાર કરીએ તો રૂટ પાંચ ઓછા રૂટ બે એમના એમ છેદમાં બેટા અહીંયા પણ જોઈ લો બે કંશ છે ગુણાકારની અંદર બંનેમાં પ્રથમ પદ સરખા છે બીજું પદ પણ સરખું છે એકવાર વત્તા એકવાર ઓછા છે તો એને જ શું કહેવાય પહેલાંનો વર્ગ ઓછા બીજાનો વર્ગ હા કે ના ચાલો તો અંશ પાંચ ઓછા વર્ગ પાંચ રૂટ બે નો વર્ગ બે પાંચમાંથી બે જાય તો ત્રણ જવાબ બોલો છેદમાંથી વર્ગમૂળ હટી ગયું બસ એને જ કહેવાય સમીકરણ બોલો ફા બેટાવું હવે બોલો ક્લિયર છે સો ટકા પાક્કું દંને જુઓ તો એ જ રીતનો જે દાખલો છે આપણી જોડે દાખલા નંબર ચાર ઓકે ચલો શું કીધું છે બેટા આપણને દાખલા નંબર એકના છેદમાં રૂટ સાત ઓછા બે ઓકે ચલો તો એકના છેદમાં રૂટ સાત ઓછા બે આપેલા છે તો આપણને ખબર પડી ગઈ કે છેદનું સમીકરણ કરવું જોઈએ છેદમાં બે કિંમત આપેલી છે તો આપણે એકના છેદમાં રૂટ સાત ઓછા બે ને રૂટ સાત વત્તા બે વડે ઉપર નીચે ગુણીએ બોલો ડન છેદનું સમયીકરણ બોલો આવડશે હવે આવું પાક્કું ચલો અંશનો અંશ સાથે ગુણાકાર કરીએ તો રૂટ સાત વત્તા બે એમના એમ બોલો અહીંયા આપણને બે કંશ મળે છે બોલો પહેલા બંનેનું પહેલું પદ સરખું છે બંનેનું બીજું પદ સરખું છે એકવાર ઓછા એકવાર વત્તા છે તો એને કહેવાય રૂટ સાતનો વર્ગ ઓછા બેનો વર્ગ બોલો ક્લિયર ડા ડન ચલો અંશ એમનું એમ રૂટ સાત વત્તા બે છેદમાં બોલો રૂટ સાતનો વર્ગ સાત ઓછા બેનો વર્ગ ચાર રૂટ સાતનો વર્ગ સાત પણ અહીંયા તો બેનો વર્ગ છે એટલે ચાર થશે બોલો સાતમાંથી ચાર જાય તો ત્રણ આપણો જવાબ બોલો ખબર પડી ગઈ હવે બોલો ફાવ્યાવું પાક્કું ડન છે ને સો ટકાને ક્લિયર ને ઓકે તો આ થઈ ગયું બેટા છેદનું સમીકરણ તો સમીકરણને બીજા શબ્દોમાં આપણે શું કહી શકીએ કરણી ઓકે ડન તો કરણી હું ક્યારેક બોલું અથવા તો ક્યાંય તમને કરણી સાંભળવામાં આવે તો ગભરાઈ જવાનું નહીં ઓકે એનો મતલબ શું થયો કે જો આપણે છેદનું સમીકરણ કરવું છે કે છેદની કરણી લેવી છે તો આપણને જો એક જ કિંમત આપી હોય તો બહુ કે સવાલ નથી શું કરવાનું એ જ કિંમત વડે ઉપર નીચે ગુણી દેવાનું પણ જો આપણને વત્તા કે ઓછામાં આપેલું હોય તો જો વત્તામાં આપેલી હોય કિંમત તો કિંમત તો એની જ રાખવાની પણ નિશાની બદલી દેવાની એટલે ઓછા વડે ઉપર નીચે ગુણવાનું અને જો ઓછામાં આપેલું હોય તો વત્તા વડે ઉપર નીચે ગુણવાનું બોલો ફાવશે બેટા હવે ક્લિયર છે પાક્કું ડન ને સો ટકા આવડે આવું ઓકે ડન તો આજના લેક્ચરમાં બેટા આટલું રાખીએ છીએ આ સાથે આપણું સ્વાધ્યાય પોઈન્ટ પાંચ પૂરું થયું ઓકે ડન ક્લિયર છે ને બસ તો આટલા દાખલા તમારે બે લખવાના છે ઓકે ફાવશે આવું હવે ડન ને થેન્ક યુ